કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ગુલામ નબી આઝાદનું દર્દ છલકાયું. ગુલામ નબીએ જણાવ્યું કે ઘરના લોકો જ મને ઘર છોડવા માટે મજબૂર કર્યું છે. ઘરના લોકોને લાગે કે આ વ્યક્તિ અમારે નથી જોઈતો તો પછી જાતે ઘર છોડવામાં જ અકલમંદી છે. તેમણે કહ્યું કે અમારે એક પણ હોદ્દો કે પદ નહોતું જોઈતું. અમે ચૂંટણી માટે વિશેષ કમિટી બનાવવાની માંગ કરી પરંતુ હાઈકમાન્ડે તે ન સ્વીકારી. આઝાદે ફરી એક વખત ભાજપ સાથે જોડવાનો ઇનકાર કર્યો અને પીએમ મોદીના ફરી વખાણ કર્યા. ભાજપ સાથેની સાંઠગાંઠ મુદ્દે નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે જે વ્યક્તિ પોતાની સ્પીચ પૂર્ણ કર્યા બાદ આખા ગૃહની સામે પીએમ મોદીને ભેટ્યા તે જણાવે કે તેઓ પીએમને મળ્યા છે કે હું મળ્યો છું. ગુલામ નબીએ જણાવ્યું કે મારા પર ચાપલૂસીનો આરોપ લગાવવામાં આવ્યો છે પરંતુ અત્યારે કોંગ્રેસમાં ચાપલૂસો આગળ વધી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદનું આ બીજું મોટું નિવેદન. અમે કોઈ પદ નહીં ચાહીએ, અમે કોઈ રાજ્યસભા નહીં ચાહીએ, અમે જનશક્તિ ચાહીએ, અમે પાર્ટી પ્રેસિડેન્ટ નહીં ચાહીએ, અમે EICC અમે કોઈ પદ હિ નહીં ચાહીએ. હમ તો ઇસ અપને આપ કો ઓફર કરતે હૈ. યે જો ઇલેક્શન આને વાલે હૈ 5, ઉનકે લિયે કમેટી, કમ્પેન કમેટી અભી બનાઈએ और उस 23 में हम डालें. तो आप कंपेन कमेटी बनाते हो तब जब इलेक्शन खत्म हो गया होता है. हम अभी 5 महीने हैं, हमें आज बनाइए कंपेन कमेटी का मेंबर. हम 23 और बाकी, हम 23 वाले खुद अपनी कंपेन खुद करेंगे. कोई टिकट कांग्रेस का नहीं लेंगे, न जहाज का, न ट्रेन एकोमोडेशन का नहीं लेंगे, प्रेस कॉन्फ्रेंस का नहीं लेंगे. हम मुफ्त अपने आप को डेली